8 to make it perfect square. હવે અહીંયા રકમ લખ્યા પછી આપણે ગણતરી કેવી રીતે કરવી એ આપણે જોઈએ. 39468 આ સંખ્યા છે અને તમને સ્ક્રીન ઉપર જો પાંચ ઓપ્શન છે, અહીંયા પાંચમો ઓપ્શન પણ હોઈ શકે કારણ કે આ ચાર આંકડા બાદ કરીએ અને એ બાકી રહેતી રકમ પરફેક્ટ સ્ક્વેર હોય એવું પણ બને, ન હોય એવું પણ બને. એટલે આપણે પાંચમો જે ઓપ્શન છે એને આપણે ડિનાય કરતા નથી, પણ જે તમને ઓપ્શન આપ્યા છે એમાંનો પહેલો ઓપ્શન છે 192, બીજો ઓપ્શન આપ્યો છે તમને 264, થર્ડ ઓપ્શન છે 246, ફોર્થ ઓપ્શન છે 280, અને લાસ્ટ છે નન ઓફ ધીસ. આ ચાર પૈકી એક પણ નહીં. ફાઇન, હવે આપણને કહ્યું છે કે આ રકમમાંથી આ ચાર પૈકી અથવા પાંચમો પ્રશ્ન અથવા ઓપ્શન, ચાર પૈકી કઈ સંખ્યાને આપણે માઇનસ કરીએ અને જે જવાબ રહે એ કોઈ ચોક્કસ સંખ્યાનો પૂર્ણ વર્ગ હોવો જોઈએ અથવા બને, એટલે એનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યામાં આવવું જોઈએ. એનું વર્ગમૂળ, સ્ક્વેર રૂટ જેને આપણે કહીએ છીએ, એ પૂર્ણ સંખ્યામાં આવવું જોઈએ. હવે હમણાં જ તમને મેં એક ગણતરી બતાવી કે વર્ગ કરવાનો હોય તો એકનો વર્ગ એક થાય, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ ત્રણ તરી નવ, ચારનો વર્ગ ચાર ચોકુ સોળ, પાંચનો વર્ગ પચીસ, છનો વર્ગ છત્રીસ, સત્યુ સત્યુ ઓગણપચાસ, અઠ્યુ અઠ્યુ ચોસઠ, અને નવનો વર્ગ નવ ગુણ્યા નવ એટલે 81, અને દસનો વર્ગ આપણે જાણીએ છીએ 10 × 10 = 100. આ સમજાવવા માટે મેં એને અહીંયા જુદું લખ્યું. એક આંકડાની સંખ્યાનો તમે વર્ગ કરો ત્યારે પહેલી ત્રણ સંખ્યા પછી એ જવાબ તમને બે આંકડામાં મળે, પણ જો કોઈ બે સંખ્યાનો વર્ગ કરો તો એની મિનિમમ સંખ્યા જે છે બે આંકડાની 10, એનો જવાબ તમને ત્રણ આંકડામાં મળે. અને 10નો વર્ગ તમે કરો છો ત્યારે 10 × 10 કરો 100 આવે, એટલે આ જે એક ઝીરો છે એ 10, એના એક ઝીરો એકમના સ્થાનમાં જે શૂન્ય છે એના કારણે એનો વર્ગ શોધો ત્યારે એકમ અને દશક બંનેના સ્થાનમાં ઝીરો આવે. આ જ વિગત તમને આગળ સમજાવું. માનો કે હવે 100નો વર્ગ શોધવો છે, 100 × 100 કરવું છે, તો 1 × 1 કરીએ એટલે 1, અને એના ઉપર 1, 2, 3, 4 શૂન્ય ચડાવવા પડે, આમ થાય. એટલે 100 × 100 કરવા હોય તો 100માં જેટલા ઝીરો છે એટલા ઝીરો ચડે. એવી રીતે માનો કે એ બીજી સંખ્યા છે 2, તો 2ને 1 શૂન્ય ચડાવવું અને એનો વર્ગ શોધવો હોય મારે તો 20 × 20 તો 400 થાય. જો અહીંયા 1 શૂન્ય છે તો જવાબમાં 2 શૂન્ય ચડ્યા, બાકી એકમના સ્થાનનો જવાબ તો સાચો રહ્યો, એનો એ 2નો વર્ગ 4. માનો કે હવે આનાથી પણ આગળ જઈએ આપણે અને 200નો વર્ગ શોધવો છે, તો 200 × 200 તો 2 × 2 = 4, પણ એના ઉપર 1, 2, 3, 4 શૂન્ય ચડે, આમ થાય. હવે જુઓ આપેલી સંખ્યા તમારી આ સંખ્યાની નજીકની છે. જુઓ આપેલી સંખ્યા આપણને આપી છે 39468, આ સંખ્યા આપી છે આપણને 39468, એટલે આપણો આ જે બાકી રહેતો જવાબ જે છે અથવા જે અંક છે અથવા એનું વર્ગમૂળ શોધો તો એ 200 કરતાં ઓછું જ હોવું જોઈએ. 200નો વર્ગ 40,000 છે, આ આપેલી સંખ્યાને ક્રોસ કરી જાય છે, એના કરતાં મોટો છે. તો આમાંથી આપણે હજુ તો કોઈ સંખ્યા બાદ કરવાની છે અને પછી એનું વર્ગમૂળ શોધવાનું છે. એ સંજોગોની અંદર આ જે જવાબ આવશે એ જવાબની સંખ્યા અથવા એ જવાબ એ આના કરતાં ઓછો હોવો જોઈએ, બિલકુલ સ્પષ્ટ છે, આમાં કંઈ વિચારવાનું રહેતું જ નથી. પણ હવે 200 કરતાં ઓછો હોય તો કઈ સંખ્યા? અહીંયા એવું નથી કે આ 192 એ સાચો જવાબ, આપણને 192 એ કંઈ આ સંખ્યા નથી આપી, એમાંથી બાદ કરવાની રકમ આપી છે, એટલે આપણે આ શોધવાનું છે કે જેના કારણે બાકી રહેતો જવાબ પૂર્ણ વર્ગ બને. હવે 200 જો 40,000 બનાવે તો આ જે રકમ છે એનું વર્ગમૂળ, એમાંથી કોઈ રકમ બાદ કર્યા પછીનું વર્ગમૂળ
બસો કરતા ઓલવેઝ ઓછું હોય, બસો કરતા ઓલવેઝ ઓછું હોય એ 199 હોઈ શકે. તો આમ તમે ગણતરી કરો તો તમને ખબર પડે. એ જવાબ સાચો ના આવતો હોય દેન વી હેવ ટુ અગેન રિડ્યુસ ઇટ બાય 1. તો 198 × 198 કરવા પડે. અગેઇન આ ગણતરી માટે આપણે આગળ જોયું તેમ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો ઉપયોગ પણ કરી શકીએ, અથવા બીજી રીતે પણ 199 × 199 કરવા હોય તો 200 - 1 કરીએ એટલે 199 થયા, એને 200 - 1 વડે ગુણીએ આમ થાય, અને પાછું આ જ ઇક્વેશનનો ઉપયોગ કરો તો બહુ સરળતાથી તમને આઈધર 199નો વર્ગ કેટલો એ જાણી શકો. 198નો વર્ગ શોધવો હોય તો અહીંયા 200 - 2 કરો 1ના બદલે, અને તમે સરળતાથી આ ઇક્વેશન છોડીને એનો જવાબ શોધી શકો. ઇક્વેશન બને એ સ્ક્વેર માઇનસ 2ab + b² આમ બને, એટલે 200નો વર્ગ અહીં મૂકો આ રીતે 200નો વર્ગ. તો એ તો તમને ખબર છે કે 200નો વર્ગ 40,000 છે. માઇનસ 2 × a × b એની વેલ્યુ 200 × 2 બીની વેલ્યુ 2 એટલે 200 × 2 = 400 400 × 2 એટલે 800 પ્લસ બીનો સ્ક્વેર, બી માટે આપણે ધારણા કરી છે 2, તો 2 × 2 = 4 કેટલું સહેલું. 40,000 માં 4 ઉમેરો એટલે અહીં કંઈ આમ કરી દો સીધો જવાબ, આને સીધી અસર આપી દીધી. હવે આમાંથી 800 માઇનસ કરો તો આન્સર બાકી રહે 39204. આનું જો આ સંખ્યાનું વર્ગમૂળ કરવું હોય તો એ 198 થાય, કારણ કે આપણે 198નું વર્ગમૂળ વર્ગ આ રીતે શીખ્યા. જો 198નો વર્ગ કરો તો જવાબ આવે 39204, અથવા આ સંખ્યાનું વર્ગમૂળ કરો તો 198 હોય. હવે જુઓ આપણને આપેલી સંખ્યા, સંખ્યા આપી છે આપણને 39468, એમાંથી કોઈક રકમ હજુ આપણે બાદ કરવાની છે અને જવાબ આવવો જોઈએ 39204. આ બેનો તફાવત એ તમારા આપેલા ઓપ્શનમાંનો સાચો જવાબ. એટલે આવા અઘરા પ્રશ્નો લાગતા હોય એનો જવાબ બહુ જ સહેલો હોય, અને આ પ્રકારના ક્વેશ્ચન્સની અંદર અથવા આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એવું બહુ સૂચક રીતે એવું કહેવાયું છે કે જે પ્રશ્ન અઘરો હોય એનો જવાબ સરળ હોય, જે પ્રશ્ન લાંબો હોય એનો જવાબ ઓલવેઝ શોર્ટ હોય, એકદમ ટૂંકો હોય. તો આપણે આ ઇક્વેશન શોધ્યું અને આ બેનો ડિફરન્સ શોધો એટલે તમને આપોઆપ તમને એનો સાચો જવાબ મળી જશે. જુઓ હવે તમારા સ્ક્રીન પર એ પછીનો પ્રશ્ન, આઈ એમ ચેન્જિંગ ધેટ પાર્ટ. આગળ જોયું એવો જ પ્રશ્ન અત્યારે જ આપણે જે બોર્ડ ઉપર જોયું એવો, 1399 × 1399 આ બંનેનો ગુણાકાર અથવા તો 1399નો સ્ક્વેર કયો હોય. સો સિમ્પલ ગણતરી હવે તમારી પાસે, તમને આવડી જ ગયું, ક્લુ આપી દીધી આપણે કે આવો અઘરો પ્રશ્ન કયો હોય, આટલો લાંબો ગુણાકાર કયો હોય, તો આપણે આવો મોટો ગુણાકાર કરવાની જરૂર જ નથી. આપણને કહ્યું છે 1399નો વર્ગ આમ કયું હોય તો એ જ જવાબ આવે, અથવા 1399 × 1399 મેટર તો એક જ છે, આપણને આનો જવાબ માંગ્યો છે. હવે આનો જો જવાબ શોધવો હોય તો 1300 એટલે 1401 - 1 કરીએ તો આપણને 1399 મળીએ. સેમ વે બીજા કૌંસની અંદર પણ એની જ વેલ્યુ 1400 - 1, અને આનું ઇક્વેશન છોડો તો 1400 માટે એની ધારણા કરો, 1 માટે બીની ધારણા કરો, તો પરિણામ આવે એ સ્ક્વેર માઇનસ 2ab + b² અને અહીંયા 1400ની વેલ્યુ શોધો, મૂકો અહીંયા 2 × 1400 × 1ની વેલ્યુ મૂકો અને અહીંયા બી સ્ક્વેર એટલે 1ની વેલ્યુ મૂકો, 1નો વર્ગ મૂકો, આપોઆપ તમે એનો ઇક્વેશન છોડો એટલે તમને ખાલી આ 1400 × 1400 કરો ને તમને જવાબ મળી જાય. અને આ ગણતરી પણ બહુ સહેલી છે, કારણ કે આપણે 14નો જ વર્ગ કરવાનો છે અને 14નો વર્ગ કરીએ એના ઉપર આપણે આ 4 શૂન્ય ચડાવી દઈએ એટલે આપણને આપોઆપ 1400નો વર્ગ મળી જાય, અને એમાંથી માઇનસ 2 × 1400 × 1 એટલે આ તો એનો એ જ જવાબ આવે 1400, અને 1400 × 2 તો આપણે કંઈ કરવાની જરૂર જ નથી, 2800 પ્લસ બી સ્ક્વેર, 1નો વર્ગ તો 1 જ થાય કારણ કે આપણે બી માટે 1 માટે આપણે બીની ધારણા કરી છે આજે. એટલે મહત્વનું એ કે 14નો વર્ગ કરો ખાલી
અને તમને એનો સીધો જવાબ મળી જાય. આખું તમારે 1399 ગુણ્યા 1399 એવી લાંબી ગણતરી અથવા ચાર સ્ટેપની ગણતરી, ગુણાકાર અને પછી એક સરવાળો, એવા પાંચ સ્ટેપ કરવાની જરૂર નથી. એક શોર્ટકટ અને આ રીતે તમે ઇક્વેશનનો ઉપયોગ કરો તો તમને સરળતાથી એનો જવાબ મળી જશે. જુઓ, એ પછીનો એક્ઝામ્પલ તમારા સ્ક્રીન પર છે. ધ પ્રોડક્ટ ઓફ ટુ નંબર્સ, પ્રોડક્ટ એટલે એનો ગુણાકારનો જવાબ. ધ પ્રોડક્ટ ઓફ ટુ નંબર્સ ઇઝ વાય અપોન એક્સ. કોઈ બે સંખ્યાનો ગુણાકાર છે. નંબર્સ કહ્યું છે આપણને એટલે બહુવચનમાં છે, અને ટુ નંબર્સ છે સ્પષ્ટ કહી દીધું છે. કોઈ બે સંખ્યા છે આપણને ખબર નથી એ બે સંખ્યા કઈ છે, પણ કોઈ બે સંખ્યા છે અને એ બે સંખ્યાનો ગુણાકાર. અહીંયા એક સંખ્યા છે, અહીંયા બીજી સંખ્યા છે. જો તમારા સ્ક્રીન પર આ કોઈ બે સંખ્યા છે, એ બેનો ગુણાકાર. ધ પ્રોડક્ટ ઓફ ટુ નંબર્સ ઇઝ વાય અપોન એક્સ. એનો જવાબ છે y upon x. હવે આગળ પણ કહી દીધું છે, ઇફ વન ઓફ ધી નંબર્સ, આ બે આંકડાઓ પૈકી અથવા સંખ્યા કે રકમ પૈકી એક સંખ્યા x upon y square હોય, x upon y square હોય, then the other number is or other one is, બાકીની બીજી સંખ્યા કઈ હોવી જોઈએ. હવે અહીંયા ઓપ્શન ના રીતે વિચારવાના બદલે આ જ ઇક્વેશન જુઓ, તમારા બોર્ડ ઉપર હું બતાવું છું. બોર્ડ ઉપર આપણને કહ્યું છે કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે, પ્રોડક્ટ કહ્યું છે આપણને. એટલે અહીંયા મેં બતાવ્યું એનો ગુણાકાર, આ જગ્યાએ આ ગુણાકારની નિશાની છે અને એક્સ માટે મેં આ નિશાની રાખી છે. કોઈ બે સંખ્યાનો ગુણાકાર એટલે આ બે સંખ્યાનો ગુણાકાર છે, એનો જવાબ છે વાય અપોન એક્સ. જુઓ ફરી તમારા સ્ક્રીન ઉપર, જુઓ આખો ક્વેશ્ચન વાંચો તમારા સ્ક્રીન પર. આઈ રિપીટ, જવાબ પ્રશ્ન છે ધ પ્રોડક્ટ ઓફ ટુ નંબર્સ ઇઝ વાય અપોન એક્સ. તો એ મેં અહીંયા બોર્ડ ઉપર જુઓ હવે ઇક્વેશન તરીકે મૂકી દીધું. આ બે પૈકી, બોર્ડ ઉપર આ બે પૈકી એક સંખ્યા એક્સ અપોન વાય સ્ક્વેર છે. આપણને કહ્યું છે કે તો પછી આ બીજી સંખ્યા કઈ. હવે આપણને એ તો ખબર જ છે કે અહીંયા વચ્ચે ઇક્વલની નિશાની છે, બરાબરની નિશાની છે. એક બાજુ બે સંખ્યા છે, બીજી બાજુ એક સંખ્યા છે. એક સંખ્યાને બીજી બાજુ લઈ જઈએ તો સરવાળો હોય તો બાદબાકી થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય અથવા નિશાની રિવર્સ થાય. અહીંયા આ એક સંખ્યા આપણી પાસે ઓલરેડી છે. આ જે સંખ્યા બાકી રહી, માનો કે અહીંયા માની લઈએ આપણે કે આ સંખ્યા એ છે, ધારણા કરીએ આ એ છે. હવે આપણે આ એની વેલ્યુ શોધવી છે, તો આઈધર એને આમ લઈ જાઓ અને આ વાય અપોન એક્સને ડાબી બાજુ લાવો. આમ બે સંખ્યાઓની નિશાની બદલવાના બદલે આ એકને જ આપણે સામે લઈ જઈએ, તો આમ આખું ફરી કઈ ઇક્વેશન લખવાની જરૂર નથી કે એ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ અને પછી આ સંખ્યાને સામે લઈ જાઓ એટલે ઉલટાઈ જાય સંખ્યા, એટલે જે છેદમાં રકમ છે એ અંશમાં આવે અને અંશમાં છે એ છેદમાં જાય. આમ ફરી લખવાની જરૂર જ નથી. જે જગ્યાએ તમારા પ્રશ્નપત્રની અંદર આપ લખેલું હોય ત્યાં જ અહીંયા એ મૂકી દો આવી રીતે, અને આ રકમને અહીંયાથી પેન્સિલથી કે પેનથી આમ કરીને અહીંયા એને આ બાજુ લઈ જાઓ, વાય સ્ક્વેર અપોન એક્સ. અને હવે ક્યાંય છેદ ઉડે એમ નથી. એનો અર્થ એ કે વાય ઇન્ટુ વાય સ્ક્વેર તો બની જાય વાયનો ઘન ક્યુબ, અને એક્સ ઇન્ટુ એક્સ બની જાય એક્સનો સ્ક્વેર. એટલે આ જે મિસિંગ ફિગર છે એ વાય ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર જ હોવી જોઈએ. અને જુઓ તમારા ઓપ્શન્સની અંદર પહેલો ઓપ્શન છે વાય ક્યુબ અપોન ઓર ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર. તો કોઈ ગણતરી કર્યા વગર વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ યુ કેન ડિસાઇડ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર, મુકેશ હેઝ ટ્વાઇસ એઝ મચ મની એઝ સોહન. મુકેશ અને સોહન છે, મુકેશ પાસે હેઝ ટ્વાઇસ એઝ મચ મની એઝ સોહન હેઝ. સોહન પાસે જેટલી રકમ છે એના કરતાં મુકેશ પાસે બમણી રકમ છે. તો આ બહુ સરળ થઈ ગયું કે સોહન પાસે 2 રૂપિયા હોય તો મુકેશ પાસે 4 રૂપિયા, સોહન પાસે 1 હોય તો મુકેશ પાસે 2 રૂપિયા, ફાઇન. પણ સોહન પાસે જે રકમ છે એને કોઈ બીજી વ્યક્તિ સાથેના રકમ સાથે પણ રિલેશન આપ્યું છે આપણને, એન્ડ સોહન હેઝ 50% મોર મની દેન વોટ પંકજ હેઝ. એટલે અહીંયા ત્રણ વ્યક્તિઓ છે, મુકેશ, સોહન અને પંકજ.
ત્રણેય વચ્ચેનું રિલેશન રેશિયો ગુણોત્તર આપ્યો નથી, પણ બે બે જણા વચ્ચેનું રિલેશન આપ્યું છે, અને એ રિલેશનની અંદર સોહન એ કોમન ફેક્ટર છે. સોહન આગળ કહ્યું છે, ઇફ ધ એવરેજ મની વિથ ધેમ, આ ત્રણેય પાસે જે આ પ્રમાણની અંદર જે રકમ છે એની એવરેજ સરેરાશ, ઇફ ધી એવરેજ મની વિથ ધેમ ઇઝ 110, તો બહુ તરત જ ખબર પડે કે આ ત્રણ જણ પાસે જે રકમ છે એની સરેરાશ જો 110 હોય તો ત્રણ જણ પાસે જે કુલ રકમ હોય તો 330 હોય ત્રણેયની સરખી, કારણ કે ત્રણેયની એવરેજ આપી છે આપણને. ત્રણેય પાસે જે રકમ હોય એનું ટોટલ કરીને એને ત્રણ વડે ભાગીએ ત્યારે તો એની સરેરાશ મળી હોય, અને જો સરેરાશ 110 હોય તો મુકેશ, સોહન અને પંકજ ત્રણેય પાસે જે રકમ છે એનું ટોટલ 330 છે એ નક્કી થઈ ગયું. હવે આ જ વિગત પહેલાં સ્ક્રીન ઉપર જોઈએ અને પછી હું એને બોર્ડ ઉપર ઇક્વેશનના સ્વરૂપમાં કન્વર્ટ કરું છું. પહેલા મુકેશ અને સોહન માટેની વિગત આપી છે આપણને. આપણે મુકેશ માટે એમ ધારણા કરીએ છીએ, સોહન માટે એસ અને પંકજ માટે પી. હવે આપણને કહ્યું છે મુકેશ હેઝ ટ્વાઇસ એઝ મચ મની એઝ સોહન હેઝ, તો મુકેશ માટે એમ, સોહન માટે એસ. સોહન પાસે જેટલી છે એના કરતાં મુકેશ પાસે બમણી છે, એટલે મુકેશની વેલ્યુ અથવા એની પાસે જે રકમ છે એ 2S જેટલી છે, એના કરતાં બમણી છે. પણ અગેઇન તમારા સ્ક્રીન પર જુઓ કે સોહન પાસે રકમ છે કેટલી છે પંકજ કરતાં. સોહન હેઝ 50% મોર મની ધેન વોટ પંકજ હેઝ. પંકજ પાસે જેટલી રકમ છે, તો થર્ડ પાર્ટનર આવ્યા. પંકજ પાસે જેટલી રકમ છે એના કરતાં સોહન પાસે 50% વધારે છે એમ કહ્યું છે. 50% આમ, એટલે આપણે ધારણા કરીએ અહીંયા પાછી ક્લુ, 50% એટલે 1/2 કહેવાય. અને જો તમારે તમારી ગણતરી પૂર્ણ સંખ્યામાં લાવવી હોય તો કાયમ માટે છેદ ન આવે એવી જ ગણતરી તમારે બેઝ માટે પસંદ કરવી જોઈએ. બેઝ માટે